नमस्कार मित्रों, जय द्वारकाधीश श्री हरिम परमानंदम उपदेष्टा रमेश्वरम व्यापकम सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। पावन पवित्र पुण्यशाली एवो पवित्र मास एटले पुरुषोत्तम मास, अधिक मास एमा पुरुषोत्तम महात्म्य एमनी पूजा करता व्रत करता 29मा दिवसनी कथा वार्ता એટલે જાલ સમૂડી આવી। એક બ્રાહ્મણ હતો, તે પોતાના 10 વર્ષના પુત્રને મૂકીને મૃત્યુ પામ્યો। વિધવા બ્રાહ્મણ પત્ની પોતાના પુત્રને ગામમાં ભિક્ષા માગવા માટે મોકલે અને ભિક્ષામાં જે કંઈ મળે તેનાથી તેનું ઘર ચલાવે। એટલામાં પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ પત્નીએ પોતાના પુત્રને કહ્યું, ભાઈ તું આજથી 5 દિવસ ભિક્ષા માગવા જઈશ નહીં, ઘરમાં જે છે તે એકટાણું કરીને 5 દિવસ આપણે ચલાવશું, નહીં ચાલે તો હું ઉપવાસ કરીશ। મા દીકરાએ પુરુષોત્તમ માસના 5 એકટાણા કરવાનો સંકલ્પ કર્યો। બ્રાહ્મણનો બાળક નિત્ય સવારે ઉઠી નદીએ જાય ને વળતી વખતે જળનો લોટો ભરી મહાદેવને ચડાવે। 2 દિવસ થયા ને 3જે દિવસે બ્રાહ્મણનો બાળક જળ ચડાવવા મહાદેવજીના મંદિરે ગયો। ત્યાં તો તેણે ઈશ્વર પાર્વતીને શોકટે રમતા દીઠા। પાર્વતીજીએ કહ્યું, અલિયા બટુક ઊભો રહે, હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે। પાસા નખાયા મહાદેવજી પૂછ્યું, બટુક કોણ હાર્યું ને કોણ જીત્યું? બટુકને થયું, આ અગડબમ બાવો મને શું આપશે, એના કરતાં માતાજીનો પક્ષ લેવો સારો। તેણે કહ્યું, માતાજી જીત્યા। બટુકને માતાજીએ 2 રત્નો આપ્યા। બટુક રત્નો લઈને ઘરે ગયું। આંગણામાં જતા જતા મુઠ્ઠી ઉગાડીને તેની માતાને બતાવવા જાય છે, એટલામાં એક સમડી ઝપટ મારી અને રત્નો ચાંચમાં દબાવી ઉડી ગઈ। બીજે દિવસે બટુક મહાદેવજીના મંદિરે જળ ચડાવવા ગયો। માતાજી બોલ્યા, અલિયા ઊભો રહે, કોણ હાર્યું ને કોણ જીત્યું કહીને જજે। બટુક ફરીથી જૂઠું બોલ્યો, લાલચમાં માતાજી જીત્યા એમ કહ્યું। માતાજીએ રાજી થઈ પોતાની કાનની ઝાલ આપી બાળકના હાથમાં મૂકી। બાળક ઝાલ લઈને રાજી થતો પોતાને ઘરે આવ્યો અને ઝાલ આટિયામાં મૂકી। તે વખતે સમૂડી નામની પડોસણ ગડવા આવી હતી, તે દ્રષ્ટિ ચૂકાવી ઝાલ ઉઠાવી ગઈ। બટુક 3જી વાર મહાદેવજીના મંદિરે ગયો અને જૂઠું બોલ્યો, માતાજી જીત્યા અને મહાદેવજી હાર્યા। પાર્વતીજીએ બાળક ઉપર પ્રસન્ન થઈને પોતાના ગળાનો હાર કાઢી આપ્યો। બાળક હાર લઈને ઘરે જાય છે, ત્યાં તો એક સમડી ઉડતી ઉડતી આવી અને હાર ઉપાડી ગઈ। બાળક તો વિચારમાં પડ્યો, 3-3 વાર જૂઠું બોલી માતાજી જીત્યા કહ્યા, પણ તેમની આપેલી એક વસ્તુ તેની પાસે રહી નહીં। મોઢામાં આવેલો કોળિયો જૂઠવાઈ જાય છે, તેમ એક એક વસ્તુ તે ખોઈ બેઠો। બાળક ફરીથી પાછો મંદિરે ગયો અને આ વેળા તો તેણે સાચું બોલવાની પ્રતિજ્ઞા કરી। શિવ પાર્વતીએ પાસા રમવા માંડ્યા। મહાદેવજીએ પૂછ્યું, અલિયા કોણ હાર્યું ને કોણ જીત્યું? બાળકે કહ્યું, મહાદેવજી જીત્યા અને માતાજી હાર્યા। મહાદેવજી રાજી થયા અને એક દડીયો ભરીને ખીર આપી। બટુક આ દડીયો લઈને ઘરે ગયો। ઘરે જતા જ સમડીએ ખીર ઉપર ઝપટ મારી, બ્રાહ્મણીએ બૂમ પાડી, અલિયા ઝાલ સમૂડી આવી। એટલામાં પડોસણ સમૂડી દેવતા લેવા આવતી હતી, તે સમજી કે મને પકડવાનું કહે છે, એટલે તે બોલી ઉઠી, બહેન મેં તો ઝાલ જ લીધી છે, હાર નથી લીધો। ત્યાં તો સમડીએ ચાંચ પહોળી કરી દડીયો ઉઠાવ્યો અને એ જ વેળા એના મોઢામાંથી રત્નો નીકળી ગયા।
અને પગમાંથી હાર પણ છૂટી ગયો. મહાદેવજીના ખીરના દળિયાને પ્રતાપે બ્રાહ્મણીને રત્નો, હાર અને જાલ બધું જ મળ્યું. મા દીકરો તો રાજી થઈ ગયા. પુરુષોત્તમ માસના ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક પાંચ ઉપવાસ કરવાથી પણ તેમને અનેક પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઈ. દીકરો પણ મોટો થઈ અને કમાતો થયો. હે પુરુષોત્તમ રાય, જેવા તમે આ બ્રાહ્મણ બટુક અને તેની માતાને ફળ્યા, એવા જ આપનું વ્રત કરનાર, પૂજાવિધિ કરનાર, ઉપવાસ કરનાર અને આ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.